કલા નિકેતન રાજકોટ સ્થિત ગુજરાતની સુપ્રસિદ્ધ અવૈતનિક નાટ્ય સંસ્થા. માત્ર સંસ્થા જ નહીં પરંતુ એક વિચાર કે સાંસ્કૃતિક પ્રવર્તન બનીને છેલ્લા 50 વર્ષોથી નાટ્ય ક્ષેત્રે કાર્યરત છે. 1944 થી 1948 સુધી ચારેક વર્ષ માટે ભારતીય રંગમંચના મહાન નાટ્યકાર મુગલ આઝમ પૃથ્વીરાજ કપૂરના નાટ્યમંચ પૃથ્વી થિયેટર્સમાંથી રંગમંચના પાઠ શીખીને 15 ઓગસ્ટ 1955ના રોજ કલાનિકેતનની સ્થાપના કરી સદગત નાટ્યકાર શ્રી પ્રેમશંકર યાજ્ઞિક અમારા પ્રેમદાદાએ. પ્રેમદાદા છેક 1928માં મોંઘી ફિલ્મોના કાળથી 1944 સુધી જુદી જુદી ફિલ્મ કંપનીઓ સાથે પણ સંલગ્ન રહ્યા, જેમ કે સાગર મૂવીટોન, શારદા, નેશનલ, મહેબૂબ, મિનરવા અને રાજકમલ. આથી ગુજરાતના નાટ્ય ક્ષેત્રે પદાર્પણ કરતા સમાજ અને સંસ્કૃતિ તરફનું ઉત્તરદાયિત્વ પોતાનો ધર્મ સમજીને કલાનિકેતનને કલાનું નિકેતન બનાવવા માટે જાગૃત રહ્યા. કલાનિકેતન રાજકોટે છેલ્લા 50 વર્ષોમાં લગભગ 40 જેટલા નાના મોટા નાટકો સમાજને ચરણે ધર્યા છે, જેમાં કેટલાક ગણના પાત્ર રહ્યા: આપણું ગામ, મનુની માસી, જાગતા રહેજો, જોજો મોડા ન પડતા, ધરતીના છોરું, મુંબઈ રાજ્ય નાટ્ય સ્પર્ધામાં 1959નું તૃતીય પારિતોષિક વિજેતા રામવાડો, છોરું કચોરું, 1972ની રાજ્ય નાટ્ય સ્પર્ધામાં જયશંકર સુંદરી વિજય પદ્મ વિજેતા છોકરી નોકરી, તોબા તોબા, હેમલેટ, ધર્મની પત્ની, મોટા ઘરની વહુ, અભિલાષા, ઉઘાડી બારી. રાજ્ય નાટ્ય સ્પર્ધામાં ફરી પ્રથમ પારિતોષિક વિજેતા ગિરીશ કરનાર લિખિત તુગલક, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. 1987માં રાજ્ય નાટ્ય સ્પર્ધામાં જયશંકર સુંદરી વિજય પદ્મ તેમજ પરાગ વિજય દત્ત વિજય પદ્મ વિજેતા ડોક્ટર શંકર શેષ લિખિત કોમલ ગાંધાર અર્થાત આંખોની આરપાર એકવાર. મેઘાણી જન્મશતાબ્દીનું 1995નું સર્જન પહાડનું બાળક મેઘાણી, કવિ શ્રી રમેશ પારેખ લિખિત સૂરજની પડછાયો હોય તેમજ હસતી હસાવતી કોમેડી સપનું તો આંકાશી ફૂલ, ચંદ્રવદન મહેતા રૂપાંતરિત શેતલને કાંઠે તથા રાષ્ટ્રીય ફલક પર મુંબઈ, જોધપુર, ઔરંગાબાદ, દિલ્હી અને અલ્હાબાદ ખાતે પ્રસ્તુત મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પંડિત નહેરુના ત્રિકોણીય સંબંધોને સાકાર કરતું હિન્દી સર્જન મહાપ્રયાણ. પરંતુ કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે રાષ્ટ્ર માત્ર ગઈકાલને સંભાળીને આવતીકાલના વિકાસને સાધી ન શકે, એ માટે જરૂરી છે સમૃદ્ધ અને સ્વપ્નિલ આજ. કોઈ અવૈતનિક નાટ્ય સંસ્થા ચેનલ અને મીડિયાના ઝડપી યુગમાં 50 વર્ષની યાત્રા પરિપૂર્ણ કરે, એ પણ ગુજરાતના ખૂણે રાજકોટ જેવા ટચુકડા શહેરમાં, તે એક વિરલ ઘટના જ ગણી શકાય. 2005નું આ વર્ષ કલાનિકેતન માટે સ્વર્ણ જયંતિ ઉજવણી વર્ષ છે, ને આ વર્ષની સાચી ઉજવણી રૂપે સંસ્થાએ સમર્પિત કરી છે એક કાવ્યાત્મક સાંગીતિક નાટ્યકૃતિ સુરમધુ કલાબી. હવે આ દમ નથી, દમમાં ફકીરી હાલ મારો છે. હવે આ દમ નથી, ફકીરી હાલ મારો છે. પરેશાની જ છે રાહત, ફકીરી હાલ મારો છે. સુરમધુ કલાપી આ ચરિત્રાત્મક નાટ્યાત્મક દ્વિઅંકી રૂપક ગુજરાતી રંગભૂમિ પર
લાઇટ એન્ડ સાઉન્ડનો એક સુરીલો પ્રયોગ છે, જેના લેખક, સંપાદક અને નિર્દેશક છે ગુજરાત સરકાર દ્વારા 1997માં ગૌરવ પુરસ્કારથી સન્માનિત નાટ્યકાર લેખક શ્રી ભરત યાજ્ઞિક, જેમની કલ્પનાથી સાકાર થયેલ છે લાઠીના રાજવે કવિશે કલાપીને યુવાવસ્થાનું મનોમંથન. પરંતુ એ પૂર્વે કિશોર સુરસિંહજીની બાલ સુલભ નિર્દોષ ભાવુકતા પણ. સદગત ઠાકોર સાહેબ અને આપના પૂજ્ય પિતાશ્રીની આ તલવાર રાજમહેલમાં જ રહી ગઈ હતી? જી, રહી નહોતી ગઈ, પણ અમે પોતે જ જાણી બુજીને જ ભૂલી ગયા હતા. ક્યાં સુધી ભૂલશો? હું અમારી હયાતી સુધી તો અમે આપને યાદ કરાવતા રહીશું. આપ ભલે વિસરો, પરંતુ ક્ષત્રિયાણીનો એ ધર્મ અમે છેલ્લા શ્વાસ સુધી નહીં ચૂકીએ. કુમાર, આ રાજવી કવિની કાવ્યોપાસનાને એક સદી પછી પણ ઘણા વક્ર દ્રષ્ટાઓ શંકાશીલ નજરે નિહાળે છે. એમને માટે કલાપી પ્રેમીઓનો એક જ ઉત્તર છે, નિઃસંદેહ. કોઈ પણ સર્જકની કૃતિ પ્રેરિત કે અનુપ્રેરિત જરૂર હોય, પણ જો તેમાં પોતિકાપણું ન હોય અને પડછાયો જ હોય તો તે સીધી તો શું વક્રરેખામાં પણ એક સદીથી ટટ્ટાર રહી શકે ખરી? પછી તે ગીત હોય કે ગઝલ, પત્ર હોય અથવા પ્રવાસ વર્ણન, ભાષાંતર કે રૂપાંતર, નાટિકા હોય અથવા તો જહાંગીરના અનાર રસથી અનુપ્રેરિત ગ્રામ માતાનો શેરડીનો રસ. પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી બોલી માતા, વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં. અવસાનના 105 વર્ષ પછી પણ સાહિત્ય પ્રેમીઓના હૃદયમાં વસે છે કવિશ્રી કલાપીનું કાવ્ય જગત. એટલું જ નહીં, કાવ્યોપાસના જેટલું જ મહત્વ વિરહાગ્નિમાં તપીને ધારણ કરેલા તેમના પ્રેમ યોગી સ્વરૂપને પણ આપે છે. પ્રાણેશ્વરી, વહાલા એક નજર આ તરફ જોશો? અરે અરે વાલા, આપ આજે અત્યારે અહીં? જી હા, અમે આજે અત્યારે અહીં. પણ આ પત્રમાં તો 13 દિવસ પછી આવવાની વાત. 13 દિવસ? રાણી સાહેબા, 13 દિવસ પહેલાનો આ પત્ર આપ છેલ્લા 10 દિવસથી સવાર, બપોર અને સાંજ દવાના 3 ડોઝની જેમ વાંચ્યા કરો છો કે શું? રમા 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 મારી હૃદયેશ્વરી. ઠાકોર સાહેબ, આપ અમને રમા કહીને શા માટે સંબોધો છો? ફાટ ફાટ યુવાનીમાં તાજો જ પ્રવેશ, સત્તા અને સાહેબીનો બે લગામ દૂર, ને છતાં સીના જોરી કે બળજબરીથી દૂર, સુરા અને સુંદરીની અપયશ ગાથાથી પર અને ઉપર લોક હૃદયમાં વસી ગઈ રમા, કલાપી અને શોભનાના પ્રણય ત્રિકોણની કરુણાંતિકા. કવિતા ન જાણું કાંઈ, પણ આપ પાસે નથી હોતા ત્યારે સતત ઝંખું છું આપને, ને સામે રહો છો તો જાણે પાપનો ભાર વેઠારું છું. સમજી કે સમજાવી નથી શકતી કે આ કેવી અબડખા છે. અરે ગાંધી, આ અબડખાને તો મોટા મોટા ઋષિ મુનિઓ કે વિદ્વજ્જનો પણ નથી સમજી કે સમજાવી શક્યા. કે તું કે હું એને શું ના, તને કે મને જો તનનું જ આકર્ષણ હોય તો રસ્તો સાવ સહેલો છે શોભના. મને ના અબરખા હોય તો એને ભરી પીવાય, પણ આ તો તન મનના તાણા વાણાથી પર ઉપર ને અધકેરી માયા ઝાડ તોડાય ન ભેદાય, ઉકેલાય ના તો સંકેલાય. ઠાકોરજી,
આ કોયડો એક જ રીતે ઉકેલાય. જો 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 આ માયા સંકેલાય. એટલે તો કહેવા શું માંગે છે શોભના? આપની દયા અને કૃપા ભાવ જ બા સાહેબની મારા તરફની ઘૃણાનું કારણ છે. દયા નથી ગાંડી, સ્નેહ છે. સ્નેહના સ્વરૂપે દયા જ છે. ને કૃપા ભાવ પણ નથી, મારો પ્રીતિ ભાવ છે. નામ ગમે તે હોય, પરિણામ એક જ છે. આપને માટે હું બદનામી અને બા સાહેબને માટે પીડા. હર્ષ શું જિંદગીમાં, નિહર્ષ શું હોય મૃત્યુમાં. પ્રેમના રંગથી જો ના રંગાયું હોત વિશ્વાસ. સુરમધુ કલાપી તથા ઇશ્ક મિજાજીના કિશોર કલ્પનનું ઇશ્ક હકીકીમાં યુવા રૂપાંતરણ. તલબ નથી મને, નફ્સની પરવા નથી, ન ઇશ્કની મને, નફ્સની પરવા નથી, ન ઇશ્કની મને. હકીમ કે તબીબની તલબ નથી મને, હકીમ કે તબીબની. સૌંદર્યો વેડફી દેતા ના ના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. કામાગ્નિ અને પ્રેમાગ્નિ વચ્ચેના સ્પષ્ટ તફાવત થકી નારી અસ્મિતાને સન્માની પત્ની અને પ્રેમિકાને સમાન ન્યાય આપવાના વિવેકને જાળવનાર રાજવી કવિ કલાપીનો કવિ ન્યાય તોળાય ત્યાં જ અચાનક કથાનાયકની ચીર વિદાયથી કથાને મળે એક નવું જ નાટ્યાત્મક વળાંક. મેની જોતા વાટ, ઉનાળો ઉડી ગયો પણ ના લેલી ભાગ, તારી દેખું વાજ સ્વર. સુરમધુ કલાપી રાજવી કવિના જીવન કવનને તેમની જ કવિતા, ગીત, ગઝલ, પત્ર, નાટિકા અને પ્રસંગોને નાટકીય ઘટના સ્વરૂપે ડૉક્ટર ભરત પટેલના સુમધુર સંગીત, પલ્લવી વ્યાસના નયન રમ્ય નૃત્યો તથા રમા શોભના અને કલાપીની ભૂમિકાઓમાં કરુણા ઠાકર, હિરલ દવે અને રાજુ યાજ્ઞિકના જીવંત અભિનયના સથવારે લેખક નિર્દેશક ભરત યાજ્ઞિક અને નિર્માત્રી રેણુ યાજ્ઞિકનું 2005નું અતિ ભવ્ય નાટ્ય સર્જન રાજકોટના સ્ટુડિયો હાર્મોનીમાં ધ્વનિમુદ્રિત લાઇટ એન્ડ સાઉન્ડ શો જે જોતા જ નજર ઠરે ને યાદી ભરાય, સંસ્મરણો ઉભરાય. મારી ખરે યાદી ભરી ત્યાની આંસુ મહી એ આંખથી યાદી ઝરે છે આપની જાજા નજર લાલી મહી લાલી
માન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદ આપની છે આ